हेलो एवरीवन, जय श्री स्वामीनारायण। वेलकम टू वर्चुअल लेक्चर सीरीज ऑफ एनवायरनमेंट कंजर्वेशन एंड हज़ार्ड मैनेजमेंट। टुडे वी आर ऑन लेक्चर नंबर 42 एंड यूनिट नंबर 6 विच इज सिस्मिक इंजीनियरिंग एंड डिजास्टर मैनेजमेंट। सो इन दिस चैप्टर वी हैव स्टडीड सो फार इन प्रीवियस लेक्चर व्हाट इज सिस्मिक इंजीनियरिंग। राइट, तो सिस्मिक इंजीनियरिंग शू छे? तो स्टडी ऑफ सिस्मिक वेव्स लाइक अर्थक्वेक वेव्स, बराबर। इंजीनियरिंग इन टर्म्स ऑफ साइंस, बराबर। तो ज्यारे आपणे सिस्मिक इंजीनियरिंग ने स्टडी करता होय तो ए कोना रिलेटेड रहेशे? तो सिस्मोलॉजी, એટલે કે अर्थक्वेक रिलेटेड नु जे स्टडी आपणे करवू पड़े छे ए छे आपणुं सिस्मिक इंजीनियरिंग। सो अर्थक्वेक ना कॉजिस शू छे, बराबर, केवी रीते थाय छे, એનું એપિસેન્ટર શું છે, એ બધા જે ટોપિક છે એમાં કન્સિડર થતા હોય છે, તો કે સિસ્મિક એન્જિનિયરિંગની અંદર। એ સાથે આપણે જોયું ડેફિનેશન્સ, સમ ડેફિનેશન રિલેટેડ ટુ ધ સિસ્મિક એન્જિનિયરિંગ લાઈક સિસ્મોલોજી। આફ્ટર ધેટ વી હેવ સ્ટડીડ વોટ ઇઝ અર્થક્વેક, રાઈટ, સો વેન ઇટ ઇઝ જનરેટેડ એન્ડ હાઉ ઇટ કમ્સ ઇન ધ પિક્ચર એન્ડ હાઉ ઇટ વર્ક્સ for the other sentence, right? So most probably it is divided in the different zones wise, right? So zone wise આપણે એને શું કરેલું હોય છે, divide કરેલા હોય છે કે earthquake zones કયા કયા છે। તો major એટલે કે highest quantity of the number which represents the highest efficiency or the application of the earthquake, right? જેમ કે ઝોન વનની અંદર આવતા હોય એવા જે પણ સ્ટેટ ઓર રિજિયન્સ છે ત્યાં આગળ અર્થક્વેક ઓછી ક્વોન્ટિટીમાં કે ઓછી કન્ડિશન્સમાં થતા હોય છે। બટ ઇન ધ કેસ ઓફ હાયર ઝોન્સ લાઈક ઝોન 4 એન્ડ ઝોન 5, ત્યાં આગળ ફ્રિકવન્ટલી અર્થક્વેક થવાના ચાન્સીસ રહેલા હોય છે। સો ઝોન વાઇઝ આપણે એને શું કરેલું છે, ડિવિઝન્સ આપેલું છે। આફ્ટર દેટ વી હેવ સ્ટડીડ ધ ડિફરન્ટ મેથડ્સ ઓફ ફોરકાસ્ટિંગ। ફોરકાસ્ટિંગ દેટ મીન્સ ઇટ ઇઝ કાઇન્ડ ઓફ પ્રિડિક્શન, કે તમે પ્રિડિક્શન કેવી રીતે કરી શકો કે અર્થક્વેક થશે। સો ઇટ ઇઝ ધ કાઇન્ડ ઓફ ઇમ્પોસિબલ થિંગ્સ દેટ વી કેન એક્ઝેક્ટલી સે ધ ડેટ એન્ડ ટાઈમ ઓફ ધી એકચ્યુઅલ ફૂટેજ, બરાબર। તો કે ક્યારે થશે અર્થક્વેક એનું આપણને એક્ઝેક્ટલી કોઈ પણ વેલ્યુ મળતી નથી, બટ દેર આર સમ મેથડ્સ કે જે આપણને સમ એપ્રોપ્રિએટ જે વેલ્યુ છે એ આપણને આપે છે, લાઈક સિઝમિક વોર્નિંગ, સિસ્ટમ સ્ટેટિસ્ટિકલ એન્ડ ટાઈમ સિરીઝ મેથોડોલોજી ઓન ધી બેઝિસ ઓફ સમ અનનેચરલ બિહેવિયર ઓફ એનિમલ્સ। બિફોર અર્થક્વેક, રાઈટ, સો ધીસ આર ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ અર્થક્વેક, કે આપણે કેવી રીતે એને ખબર પડી શકે કે અર્થક્વેક થયો છે, બરાબર। તો એક મેથડ કહી હતી સિસ્મિક વોર્નિંગ સિસ્ટમ, another was statistical and time series methodology, and the last one is basis of some unnatural behavior of animals before earthquake। So એના થ્રુ આપણને ફોરકાસ્ટ થઈ શકે કે અર્થક્વેક ક્યારે અને કેટલી ક્વોન્ટિટી કેટલી ઇફેક્ટ સાથે આવશે। સો આજના લેક્ચરમાં આપણે જોઈએ, અવર લેક્ચર કન્સિસ્ટ ઓફ સિસ્મોલોજી, સિસ્મિક એન્જિનિયરિંગ શું છે, તો કે એન્જિનિયરિંગ રિલેટેડ બ્રાન્ચ છે, જ્યારે સિસ્મોલોજી શું છે, તો કે સાયન્સ। સો વોટ આર ધ રીઝન્સ બિહાઇન્ડ અર્થક્વેક, ઇટ કન્સિડર્સ ઇન અ સાયન્સ, બરાબર। તો અર્થક્વેકનું સાયન્સ એટલે કે કેવી રીતે ક્યાંથી કઈ રીતે આખી મેથડ થ્રુ સિસ્મિક વેવ્સ જનરેટ થતા હોય છે, બરાબર। સો ઇટ ઇઝ રિલેટેડ ટુ અ
जियो फिजिक्स बिकॉज अर्थक्वेक क्या थी जनरेट थाय छे तो के बेनिथ ऑफ दी अर्थ में थी बराबर। सो ये जियो फिजिक्स की एक ब्रांच है कि जेनी अंदर आप डिफरंट टेक्टोनिक प्लेट्स मैग्मा एंड वोल्केनो ने स्टडी करवामां आवे छे। टेक्टोनिक प्लेट्स मैग्मा एटले के लावा अने वोल्केनो बराबर। सो एने स्टडी करवामां आवे छे अने एना थ्रू ख्याल आवे छे के एक्जेक्टली कई प्रोसिजर थाय छे के जेना थ्रू अर्थक्वेक કેટાસ્ટ્રોફ થાય છે બરાબર। સો મોર દેન 500 કેટાસ્ટ્રોફિક અર્થક્વેક હેઝ બીન ટેકન પ્લેસ ઓવર ધી વર્લ્ડ। 500થી પણ વધારે કેટાસ્ટ્રોફિક દેટ મીન્સ કે જે બહુ મેજરલી શું કરે છે હાર્મફુલ ઇફેક્ટ્સ એને આપી છે બરાબર। સો 500 કેટાસ્ટ્રોફિક અર્થક્વેક ઓલ ઓવર ધી વર્લ્ડ હેઝ બીન નોટિસ્ડ રાઈટ। So, the loss of lives of amount of lakhs of people and properties worth of billions of dollars. Ke apne kitla bata persons ne loss karya like 1 lakh or more than lakhs, right? And billions of dollars, એટલે કે આપણે અબજ રૂપિયા પણ એની અંદર ગુમાવ્યા છે રાઈટ। સો પ્રિલિમિનરી ફોલોઈંગ ઇન્ફોર્મેશન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર સિઝમિક એન્જિનિયરિંગ એપ્લિકેશન્સ। તો કઈ કઈ ઇન્ફોર્મેશન આપણને બેઝિકલી નીડ હોવી જોઈએ? સો ઇન્ફોર્મેશન ફોર સિઝમિક એન્જિનિયરિંગ applications informations for seismic engineering applications। तो सौथी पहली आपने इन्फॉर्मेशन जोईए ए छे एपिसेंटर ऑफ अर्थक्वेक राइट। सेकेंड इज वेरियस टाइप्स ऑफ वाइब्रेशंस and their frequencies produced during the earthquake। third one is measurement of intensity and fourth one is foreshocks and aftershocks રાઈટ। સો ચાર મેઇન આપણને જે પણ ઇન્ફોર્મેશન જોઈએ છે એ કઈ કઈ છે? તો કે એપિસેન્ટર દેટ મીન્સ અર્થક્વેકનું જે ઓરિજિન છે બરાબર, કેન્દ્ર એ ક્યાં આગળ છે બરાબર, પછી વેરિયસ ટાઈપ્સ ઓફ વાઇબ્રેશન્સ એન્ડ ધેર ફ્રિકવન્સી, ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ વાઇબ્રેશન આવતા હોય છે બરાબર, સો એમાંથી કયા પ્રકારના વાઇબ્રેશન જનરેટ થયા છે અને એની ફ્રિકવન્સી એટલે કે એ કેટલી ફ્રિકવન્સી સાથે શું કરે છે, મૂવ થાય છે બરાબર। જેટલી વધારે ફ્રિકવન્સી હશે એટલી વધારે હાર્મફુલ ઇફેક્ટ્સ એમાં આવતી હોય છે। ત્યારબાદ આવે છે ઇન્ટેન્સિટી બરાબર। ફ્રિકવન્સી પછી આપણને ડિસાઈડ થાય કે ઇન્ટેન્સિટી એટલે કે કેટલી તીવ્રતા સાથે અર્થક્વેક આવ્યો હોય છે બરાબર। ફોર શોક્સ ધેટ મીન્સ અર્થક્વેક ઓરિજિનલ આવે એની પહેલાંના શોક્સ એન્ડ અર્થક્વેક પતી ગયા પછી કેટલી આફ્ટર શોક્સ બરાબર, એ પણ ઇફેક્ટ આપણને હોવી જોઈએ બરાબર। તો સૌથી પહેલું આપણે એમાં લઈએ એપિસેન્ટર ઓફ અર્થક્વેક રાઈટ। તો એપિસેન્ટર શું છે? ધ પોઈન્ટ ઓન ધી સરફેસ ઓફ અર્થ ફ્રોમ વેર વાઇબ્રેશન્સ ઓફ ધ અર્થક્વેક ટ્રાવેલ ઇન ઓલ ડાયરેક્શન્સ કોઝિંગ ધી ડિસ્ટ્રક્ટિવ ઇફેક્ટ્સ ઓફ ધી earthquake। It is a point on the surface of the earth from where vibrations of earthquake travels in all the directions
જે શું કરે છે તો કોઝિંગ ડિસ્ટ્રક્ટિવ ઇફેક્ટ્સ, બરાબર. તો જે પણ એપી સેન્ટર છે, બરાબર, ઇટ ઇઝ ધ પોઈન્ટ ઓન ધી સરફેસ, બરાબર, કોઈ પણ સરફેસ પરનો પોઈન્ટ છે કે જ્યાંથી વાઇબ્રેશન ઓફ અર્થક્વેક શું કરે છે, ટ્રાવેલ કરવાનું ચાલુ કરે છે, બરાબર, ઇન ઓલ ધી ડાયરેક્શન. એવું જરૂરી નથી કે આપણું જે એપી સેન્ટર છે, બરાબર, ત્યાંથી કોઈ પણ ડાયરેક્શનમાં અર્થક્વેક શું કરી શકે છે, ટ્રાવેલ કરી શકે છે, બરાબર. કોઝિંગ ડિસ્ટ્રક્ટિવ ઇફેક્ટ્સ, ડિસ્ટ્રક્ટિવ દેટ મીન્સ બધું જ નાશ કરી શકે એવી એની એનર્જી સાથે શું થાય છે, મૂવ થાય છે, બરાબર. સો આ જે પોઈન્ટ છે એને આપણે કહીએ છીએ એપી સેન્ટર, બરાબર. સો એકચ્યુઅલી ધીસ વાઇબ્રેશન આર જનરેટેડ 5 કિલોમીટર્સ to 500 કિલોમીટર્સ બિલો ધી પોઈન્ટ્સ, 5 કિલોમીટર to 500 કિલોમીટર્સ ફ્રોમ ધી ડેપ્થ, બરાબર. કેટલું ડેપ્થમાં હોઈ શકે આ પોઈન્ટ, બરાબર, તો એ જમીનની 5 કિલોમીટર નીચે પણ હોઈ શકે અને 500 કિલોમીટર્સથી પણ વધારે હોઈ શકે છે, બરાબર. એપિસેન્ટર ઇન ધી અર્થ ડ્યુ ટુ ટેક્ટોનિક મૂવમેન્ટ્સ ઓફ રોક, કોના કારણે થાય છે, તો કે ટેક્ટોનિક મૂવમેન્ટ્સ તો તમને ખ્યાલ હશે કે આપણી અર્થની જો ક્રસ્ટ છે, બરાબર, એ ટેક્ટોનિક પ્લેટ્સનું બનેલું છે, બરાબર. અલગ અલગ પ્લેટ્સ જે શું છે, અલગ મૂવમેન્ટ બતાવે છે. તો જ્યારે એ બે ડિફરન્ટ પ્લેટ્સ એકબીજાની નજીક જાય કાં તો દૂર થાય છે, બરાબર, સો એના કારણે વેવ્સ જનરેટ થાય છે અને એ જે વેવ્સ જનરેટ થાય છે એને આપણે કહીએ છીએ અર્થક્વેક વેવ્સ. ઓકે, એ કેવા વેવ્સ જનરેટ કરે છે, તો કે ઇલાસ્ટિક વેવ્સ, રાઈટ. ધ એપિસેન્ટર ઓફ ધી અર્થક્વેક વિચ ટુક પ્લેસ ઓન ધી 26 જાન્યુઆરી ઇન કચ્છ એટ ધી વિલેજ અધોઈ નિયર ભચાઉ, બરાબર. તો જે 2001ની અંદર અર્થક્વેક આવ્યો હતો, બરાબર, સો ઇટ વોઝ ધ એપી સેન્ટર નિયર ભચાઉ, બરાબર, અધોઈ ગામ આગળ એનું સેન્ટર આવેલું છે, બરાબર. સો ઇટ ઇઝ ધ ફોલ પ્રોડ્યુસ્ડ ડ્યુ ટુ ધ મુવમેન્ટ ઓફ ટેક્ટોનિક, લાઈક ઇટ ઓલ્સો કોલ્ડ એઝ હાઇપોસેન્ટર, કેમ કે એ શું છે, એપી સેન્ટર કરતાં પણ હાઇપોસેન્ટર પોઈન્ટ પર રહેલો હોય છે. સો નેક્સ્ટ હવે આપણે જોઈએ વેરિયસ ટાઈપ્સ ઓફ વાઇબ્રેશન્સ એન્ડ ધેર ફ્રીક્વન્સીસ, વેરિયસ ટાઈપ્સ ઓફ વાઇબ્રેશન્સ એન્ડ ધેર ફ્રીક્વન્સીસ, બરાબર, કઈ કઈ ટાઈપના વાઇબ્રેશન્સ થાય છે, બરાબર. તો ડિફરન્ટ શું કહેવાય એના, ઇલાસ્ટિક વેવ્સના કોઝના કારણે, બરાબર, સ્ટ્રેન એનર્જી એની અંદર જે રહેલી છે, સો ડિફરન્ટ એ શું કરે છે, વેવ્સ જનરેટ કરે છે, વેવ્સ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ. કયા કયા વેવ્સ જનરેટ થાય છે, તેમાં સૌથી પહેલું આવે છે બોડી વેવ, સેકન્ડ ઇઝ સરફેસ વેવ, થર્ડ જેની અંદર બોડી વેવ્સ અને સરફેસ વેવ્સ આવેલા છે, બરાબર. બોડી વેવ્સ બે ટાઈપના હોય, એક તો છે પી વેવ્સ એન્ડ એસ વેવ્સ. જ્યારે સરફેસ વેવ ટુ ટાઈપ્સના કયા કયા છે, તો રિલાયન્ટ વેવ્સ એન્ડ લવ વેવ્સ. અર્થક્વેકના જે વેવ્સ જનરેટ થાય છે, બરાબર, તમને ખબર છે કે સાઉન્ડના પણ વેવ્સ હોય, બરાબર, સો એ શું કરે છે, ટાઈમની સાથે એની ફ્રીક્વન્સી ચેન્જ થતી રહે છે, બરાબર. સો ટાઈમની સાથે ટ્રાવેલ કરતાં કરતાં અલગ અલગ એના શું હોય છે, ફ્રીક્વન્સી રહેલી હોય છે. બોડી વેવ્સ જે છે, બરાબર, સો એની અંદર બે વેવ, એટલે કે એક તો છે પ્રાઇમરી વેવ એન્ડ સેકન્ડરી વેવ. પ્રાઇમરી દેટ મીન્સ પી વેવ, સેકન્ડરી દેટ મીન્સ એસ વેવ્સ, બરાબર. પ્રાઇમરી છે દેટ મીન્સ એ કેવા કહેવાય, તો કે ઇનિશિયલમાં જે આપણને વેવ મળે છે, બરાબર, જે રોક્સ
બરાબર પછી સાયક્લિક કોમ્પ્રેશન અને એક્સપ્રેશન એક્સપાન્શન પ્રોસેસ થ્રુ જનરેટ થતા હોય છે એને આપણે કહીએ છીએ પી વેવ્સ બરાબર અને જે શીયર વેવ્સ છે બરાબર સેકન્ડરી વેવ્સ છે એ ટ્રાન્સફર ડાયરેક્શન્સ ટુ ધ બોડી વેવ્સ રહેલા છે બરાબર બટ એસ વેવ્સ કેન નોટ ટ્રાવેલ ઇન વોટર વેન ધે ટ્રાવેલ ઓન ધી અર્થ સરફેસ સેકન્ડરી વેવ્સ પી વેવ્સ છે એ બધે જ ટ્રાવેલ કરી શકે છે અર્થ સરફેસ એન્ડ વોટર સરફેસ બટ સેકન્ડરી વેવ્સ ટ્રાવેલ્સ ઓન અર્થ સરફેસ ઓનલી કેન નોટ ટ્રાવેલ થ્રુ વોટર સરફેસ બરાબર પાણીની અંદર એ શું કરી શકે છે મૂવ કરી શકતા નથી તો પ્રાઇમરી અને સેકન્ડરી વેવ્સમાં મેજર એ ડિફરન્સ રહેલો છે સો કયો મેજર ડિફરન્સ છે તો પી વેવ્સ વેન ધે ટ્રાવેલ થ્રુ ધ રોક્સ પ્રોડ્યુસ સાયક્લિક કોમ્પ્રેશન એન્ડ એક્સપાન્શન પ્રોસેસ સાયક્લિક કોમ્પ્રેશન એન્ડ એક્સપાન્શન પ્રોસેસ જેમ કે હાર્ટબીટ છે બરાબર સો હાર્ટ જે કેવી રીતે મૂવમેન્ટ કરે છે કોમ્પ્રેશન એન્ડ એક્સપાન્શન બરાબર સો જે વેવ્સ છે એની વેવ લેન્થ શું થાય છે સમટાઈમ્સ નાની થાય છે અને સમટાઈમ્સ મોટી થાય છે બરાબર સો પી વેવ્સની અંદર સાયક્લિક એટલે કે એક પછી એક જેમ કે પહેલું કોમ્પ્રેશન આવ્યું હોય તો સેકન્ડલી એક્સપાન્શન થશે અને પછી કોમ્પ્રેશન બરાબર એ તો સાયક્લિક વેવ્સમાં એ શું થતા હોય છે ટ્રાવેલ કરતા હોય છે બરાબર સેકન્ડરી વેવ્સ છે જેને આપણે જનરલી શીયર વેવ્સ તરીકે પણ ઓળખીએ છીએ જે પાણીમાંથી પાસ થઈ શકતા નથી અને ટ્રાન્સફર ડાયરેક્શનમાં એટલે કે જ્યાં આગળ એપિસેન્ટર હોય એનાથી વિરુદ્ધ ડાયરેક્શનમાં એ શું થાય છે રન થાય છે બરાબર સો એ ટાઈપના વેવ્સ થયા બરાબર હવે બી ટાઈપના વેવ્સ સરફેસ વેવ્સ જોઈએ સો રેલેન વેવ્સ એન્ડ અનધર ઇઝ લવ વેવ્સ બંને સરફેસ ઉપર જ ટ્રાવેલ કરી શકે છે બરાબર ધ એમ્પ્લિટ્યુડ ઓફ ધ સરફેસ વેવ is high amplitude of surface waves is very high બરાબર કમ્પેરેટિવલી ટુ બોડી વેવ્સ એની જે એમ્પ્લિટ્યુડ છે એ ઘણા વધારે હોય છે અને એ ક્યાં કરે છે ટ્રાવેલ તો ઓનલી સરફેસ ઉપર જ કરી શકે છે બિલો ધી અર્થ સરફેસ એ કરી શકતા નથી સો કણા થ્રુ એને રેકોર્ડ કરવામાં આવે છે તો સિઝમોગ્રામ્સ થ્રુ એને શું કરવામાં આવે છે રેકોર્ડ કરવામાં આવે છે અને જનરલી જે મોસ્ટ ઓફ ધી ડેમેજીસ થાય છે બરાબર એ કોના કારણે રહેલી છે તો કે સરફેસ વેવ જનરેટ્સ મોસ્ટ ઓફ ધી ડેમેજીસ મોટાભાગની ડેમેજીસ કોના કારણે થાય છે તો કે સરફેસ વેવ્સના કારણે Now, these waves are detected and also recorded by the sensitive instrument called seismometer. Instrument used to measure earthquake waves. Right. Next, હવે આપણે જોઈએ તો થર્ડ વન ઇઝ ફોરકાસ્ટ એન્ડ આફ્ટરશોક્સ એના નામ પ્રમાણે જ શું કહેવા માંગે છે ફોર ધેટ મીન્સ બિફોર એન્ડ આફ્ટર એટલે કે અર્થક્વેકની પહેલાંના જે પણ શું કહેવાય વાઇબ્રેશન્સ જમીનમાં થાય છે બરાબર અર્થક્વેક આવવાની પહેલાં એ પ્રાયર યર્સ જે શોક્સ છે એને આપણે કહીએ છીએ ફોર શોક્સ અને આફ્ટર શોક દેટ મીન્સ ધરતીકંપ આવી ગયો છે અર્થક્વેક થઈ ગયો છે ત્યારબાદ પણ એની જે અસર જોવા મળે છે એને આપણે કહીએ છીએ આફ્ટર શોક્સ વેન હવે પ્રેશર ઓન ધી રોક્સ ઇન અંડરગ્રાઉન્ડ ઇન્ક્રીઝિસ ડ્યુ ટુ સમ રીઝન્સ બરાબર કોઈ પણ રીઝન્સના કારણે જે પ્રેશર છે એ શું થાય છે ઇન્ક્રીઝ થાય છે બરાબર એન્ડ ટેક્ટોનિક પ્લેટ સ્લાઇડ્સ એન્ડ સ્ટાર્ટ્સ મૂવમેન્ટ પ્રોડ્યુસિંગ સમ સોર્ટ્સ ઓફ વાઇબ્રેશન્સ બરાબર સો ફેલ્ટ લાઈક ટ્રેમર્સ બરાબર તો એ જે ટ્રેમર જેવી ઇફેક્ટ છે એને કહીએ છીએ આપણે
four shocks, and such tremors of the small magnitude and experience before called four shocks, and after the shocks are called aftershocks. The tremors felt after major earthquakes are called aftershocks, are very dangerous, and many times they are more devastating than the major. More devastating than major earthquakes. Right, the structure of the building become weak, whatever, like when major earthquake is struck, but when it is followed by aftershocks, it finally collapses. બરાબર તો કે જે મેજર અર્થક્વેક છે શું કરે છે ઓનલી બિલ્ડિંગને ડેમેજ હાર્મ કરે છે એને મૂવમેન્ટ આપે છે બરાબર બટ જે આફ્ટર શોક્સ છે એના કારણે બિલ્ડિંગ આખી આખું કોલેપ્સ થઈ શકે એટલી એનામાં શું હોય છે કેપેસિટી હોય છે તો સમટાઈમ્સ આફ્ટર શોક્સ આર મોર પાવરફુલ ધેન ધી મેજર અર્થક્વેક્સ એન્ડ સચ કન્સિડર એઝ ધી મેજર અર્થક્વેક્સ બરાબર સો એને આપણે કન્સિડર કરીએ છીએ મેજર અર્થક્વેકની રીતે સો લાસ્ટ ઇઝ અવર ફોર્થ વન જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્સિડર કરીશું વિચ ઇઝ સિઝમોગ્રાફ્સ એન્ડ રિચર સ્કેલ બરાબર સો આ જે ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવરઅપ કરીશું સો સ્ટુડન્ટ્સ જો તમને આ લેક્ચરમાં સમજણ ના પડી હોય તો તમે ગૂગલ ક્લાસરૂમમાં કમેન્ટ કરો રાઈટ અને આપણે લેક્ચર દરમિયાન પણ તમે મને પૂછી શકો છો સો આ સાથે આઈ એમ કૃષ્ણા પંચા સાઇનિંગ ઓફ